હાઈ સિક્યુરિટી સાથે શરૂ કરાયેલ જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન સ્પાર્કલમાંથી થયેલી 6 લાખના હીરાની ચોરીનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો હતો અને આરોપીને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા ખાતે રહેતા અને ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા તેજસ શાહને સ્પાર્કલ એક્ઝિબિશનમાં તેમને 212 નંબરની શોપ ફાળવવામાં આવી હતી, જ્યાંથી શુક્રવારે સાંજે 6 વાગ્યા બાદ એક યુવક દ્વારા 99.13 કેરેટ ડાયમંડ ભરેલું પેકેટ ચોરીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ શોપ નંબર 212ના માલિક તેજસ શાહે જાણ થતાં તેઓએ સીસીટીવી તપાસમાં તેમાં એક વ્યક્તિ ડાયમંડ ચોરી કરતો નજરે પડતા તેની વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. હાઈ સિક્યુરિટીમાં થયેલી લાખોની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચ પણ હરકતમાં આવી હતી અને સીસીટીવીમાં દેખાતા વ્યક્તિને શોધી કાઢ્યો હતો. ઝડપાયેલો રીઢો મૂળ ઉત્તર પ્રદેશનો વિરેન્દ્ર નાથ મિશ્રા હોવાનું અને તે મોરાબાદથી દિલ્હી અને ત્યાંથી અમદાવાદથી રજીસ્ટ્રેશન કરાવી સુરત આવ્યો હતો. આરોપી બીટેક એટેકના સ્ટુડન્ટને રોબોટિક્સ મેકાટ્રોનિક્સ શીખવતો હતો. 14મી તારીખે સુરત શહેરની અંદર સરસાણા ડોમ છે એમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલ નામનું જેમ્સ એન્ડ જ્વેલરીનો એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું હતું અને એ 14મી ડિસેમ્બરના દિવસે એ પૈકી જે એક્ઝિબિશનના એક સ્ટોલમાંથી હીરાની ચોરી થયેલી હતી અને એ હીરા લગભગ 6 લાખની કિંમતના હીરા હતા. ખૂબ જ સિક્યુરિટીમાં આ એક્ઝિબિશન ચાલતું હોવા છતાં પણ આરોપીએ એ સ્ટોલના જે કર્મચારીઓ હતા એની નજર ચૂકવી અને આ હીરાની ચોરી કરેલી હતી. એ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો અને તપાસ ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કરતા હતા. ગુનાની ગંભીરતાને જોઈ જે સિક્યુરિટી છે એના પર્પઝથી પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ એ જ દિવસથી ગુનો શોધવા માટેથી પ્રયત્નશીલ હતી. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ટીએ ગઢવી અને એમની ટીમને એ જે આરોપી છે એણે સ્ટોલની અંદરથી જ્યારે હીરા ચોરી કરી ત્યારે જે સીસીટીવી કેમેરા સ્ટોલની અંદર અને એક્ઝિબિશન સેન્ટર ઉપર લાગેલા હતા એ સીસીટીવી કેમેરા અને બાકીના ટેકનિકલ સર્વેલન્સના આધારે એક પ્રભુનાથ વિરેન્દ્ર મિશ્રા નામના આરોપીની ધરપકડ કરી છે અને એ જે ચોરીમાં ગયેલા જે ઓરિજિનલ ડાયમંડ છે 6 લાખની કિંમતના એ તમામ હીરા ડાયમંડ રિકવર કરવામાં આવ્યા છે. આરોપી પ્રભુનાથ છે એની ધરપકડ કરી અને એને આગળ ખટોદરા પોલીસ સ્ટેશનમાં સોંપવા માટેની તજવીજ ચાલુ છે. આરોપી છે એ મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાનો વતની છે. એણે પ્રથમ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું હતું અને ત્યાર પછી એમટેક સુધીનો એટલે કોમ્પ્યુટરમાં એન્જિનિયરિંગમાં એણે માસ્ટર્સ ડિગ્રી મેળવેલી છે. ઉત્તર પ્રદેશની અંદર જ મુરાદાબાદની અંદર એક કોલેજની અંદર એન્જિનિયરિંગ કોલેજમાં પોતે લેક્ચરર તરીકે ફરજ બજાવે છે અને આ જ્યારે સ્પાર્કલનું એક્ઝિબિશન બાબતે એણે જ્યારે ઇન્ટરનેટથી એને જાણવા મળ્યું ઓનલાઈન એણે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને એમણે એક પોતાની કંપની ધરાવે છે ને એ ખોટી એક કંપનીનું નામથી આ એક્ઝિબિશનમાં એન્ટ્રી લેવા માટેથી એણે એ કંપનીનું નામ અને મોબાઈલ નંબર લખાવ્યો હતો. ત્યાર પછી 13મી તારીખે વાયા દિલ્હી એ અમદાવાદ એની બહેન રહે છે ત્યાં આવ્યો હતો અને 13મી તારીખે પછી સાંજના સમયે સુરતની અંદર વરેલી વિસ્તારમાં આવીને એને એક મિત્રને ત્યાં રોકાયેલો હતો. 14મી તારીખે આ એક્ઝિબિશનમાં જઈ અને સ્ટોલ ઉપર એનું ટાર્ગેટ હતું કે કોઈ પણ જ્વેલરી શોપ અથવા ડાયમંડનો શોપ દેખાય એમાં કર્મચારીઓની નજર ચૂકવી અને ચોરી કરવી. તો 14મી ડિસેમ્બરના દિવસે આને ચોરીનો અંજામ આપ્યો હતો. આરોપી ખૂબ શિક્ષિત છે, માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે એન્જિનિયરિંગમાં અને ઉત્તર પ્રદેશથી સુરત ખાતે જ ફક્ત પહેલી વખત આવ્યો એવી શક્યતાઓ ઓછી જણાય છે. એણે અગાઉ પણ કોઈ જગ્યાએ ગુનાઓ કર્યા હોવાની શક્યતાઓ જણાય છે. હાલમાં ફક્ત એક સુરત શહેરના જ ગુનાનો ભેદ ઉકેલાયો છે પણ અમે અન્ય રાજ્યોની પોલીસ અને ગુજરાતમાં અન્ય શહેરોની પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ કે આ આરોપી કોઈ બીજા અન્ય ગુનામાં સંડોવાયેલા છે કેમ. આરોપીએ એક્ઝિબિશન સેન્ટરની અંદર ચક્કર મારી અને જોયું કે ભાઈ કેટલી જગ્યા ઉપર કેટલા પ્રકારના કર્મચારીઓ છે અને એની સિક્યુરિટીનું એણે પોતે પણ ઓડિટ કરેલું કે ભાઈ કઈ જગ્યાએથી આસાનીથી મને આ હીરા છે એ મળી શકે અને પછી ફાઇનલી એણે આ જે સ્ટોલ ઉપર જ્યાંથી એણે ચોરી કરી હતી એ સ્ટોલને ટાર્ગેટ કરેલો. હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 6 લાખના હીરાની ચોરી કરનારને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.